નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું વડનગરના હાટકેશ્વર મંદિર વિશે. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે. તો મિત્રો, ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વડનગર નગરમાં હાટકેશ્વર દાદાનું મંદિર આવેલું છે. મિત્રો, પૌરાણિક કથા આ પ્રમાણે છે. હાટકેશ્વર મંદિર 2000 વર્ષ જૂનું છે. પૌરાણિક વાત એવી છે કે ચિત્રગુપ્ત નામના બ્રાહ્મણે ભગવાન શિવ પ્રસન્ન થઈ વડનગરમાં બિરાજમાન થયા, તે માટે ઘોર તપસ્યા કરી હતી. ભક્ત બોલાવેને ભોળાનાથ આવે નહીં તેવું બને નહીં. ચિત્રગુપ્તના તપથી ભોળાનાથ પ્રસન્ન થયા અને કહ્યું કે વડનગરમાં મંદિર બનાવી તેમાં સોનાની લિંગની સ્થાપના કરજે, હું સ્વયંભૂ પ્રગટ થઈશ. ત્યારબાદ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થયા. લોકકથા વિશે મિત્રો જાણી લઈએ તો 17મી સદીમાં બનાવેલું તીર્થસ્થળ હાટકેશ્વર મહાદેવને સમર્પિત છે. હાટકેશ્વર મંદિરનું નિર્માણ ભારતીય શાસ્ત્રીય શૈલીમાં કરવામાં આવ્યું છે. હાટકેશ્વર મંદિરને આશરે 1800 વર્ષ થયા છે. હાટકેશ્વર મંદિરની પ્રમુખ મૂર્તિ ભગવાન શિવની છે. તે ઉપરાંત માનવામાં આવે છે કે મંદિર નાગરાજા હરિરાજ નાઈક દ્વારા બનાવવામાં આવ્યું હતું. કિવનદંતી અનુસાર નાગરાજા જેઓએ હાટકેશ્વર મંદિર બનાવ્યું હતું તે રાજા બાબુરાવના દાદા હતા, તથા એક માન્યતા એમ છે કે રાજા બાબુરાવે પોતાને અર્જુનને વડનગર શહેરમાં હાટકેશ્વર મંદિર બનાવવા માટે સહાય કરી હતી. મિત્રો, મંદિરના સ્થાપત્યની વાત કરીએ તો હાટકેશ્વર મંદિરનું સ્થાપત્ય અને કોતરણી અદ્ભુત છે. જોનારને મંત્રમુગ્ન કરી દે તે શૈલીમાં નવગ્રહો, સંગીતકારો, નૃત્ય કરતી અપ્સરાઓ, હિન્દુ દેવી દેવતાઓ, સમગ્ર દેવમંડળ, રામાયણ અને મહાભારતના પ્રેરક પ્રસંગો, પ્રાણીઓ અને પક્ષીઓની સુંદર આકૃતિઓને કંટાળવામાં આવી છે. મિત્રો, નિર્માણની વાત કરીએ તો આ પૌરાણિક મંદિર છે. સમયની સાથે તેનો જીર્ણોદ્ધાર થયો છે. મંદિરમાં આવેલ શિવલિંગ 2000 વર્ષ પહેલાં સ્વયંભૂ પ્રગટ થયેલું છે. ભોળાનાથ નાગરોના કુળદેવતા તરીકે બિરાજમાન થયેલા છે. મંદિરના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો હાટકેશ્વર મંદિરના પરિસરમાં અનેક ગૌણ મંદિરો પણ છે, જેમાં કાશી વિશ્વનાથનું મંદિર વધુ પૌરાણિક છે. ઉપરાંત દાનેશ્વર, તારકેશ્વર, રવેશ્વર, ચમકેશ્વર, સોમનાથ, પાતાળેશ્વર, ઝાકેશ્વર, મુક્તેશ્વર, પંચનાથ મહાદેવ અને અંબાજીના મંદિરો વિદ્યમાન છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.